નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ચેપ્ટર નંબર 4 ભાગ અને ગુણ. ગયા વિડિયોમાં આપણે વ્યવહારિક દાખલા જોયા હતા કે જેમાં આપણે દડાના કેટલા રંગના દડા છે, કયા રંગના કેટલા દડા છે, ટોપી છે, બરાબર, એ પ્રકારના દાખલા જોઈ ગયા છે. આજે આપણે વાર્તા જોવાના છે અને વાર્તાના માધ્યમથી દાખલો સોલ્વ કરવાની કોશિશ કરવાની છે. અને વાર્તાનું નામ શું છે આપણું? લોભી ચોકીદાર. બરાબર, લોભી ચોકીદાર. તો આ બહુ આગળના સમયની વાત છે, એટલે કે અકબર બિરબલ, નામ તો સાંભળ્યું હશે ને, અકબર રાજા બિરબલ એમનો મંત્રી હતો, સાંભળ્યું હશે ને. એટલે ધોરણ 4માં પણ તમે નામ, બરાબર ને, અકબર બિરબલની વાર્તા આવે છે. તો હવે થાય શું છે, બરાબર ને, અકબર મંત્રી કઈ રીતે બન્યો, રાજાના દરબારમાં એ કઈ રીતે પહોંચ્યો? તો એના માટે સિમ્પલ એક વાર્તા છે. તો આપણે, બરાબર, બિરબલ છે ને એક નાના ગામમાં રહેતો હતો, અને બિરબલ નાનેથી જ ખૂબ જ હોશિયાર હતો, ચપળ હતો, બરાબર, અને એ કવિતા લખવાનો શોખીન હતો. તો હવે બિરબલે એક વાર શું વિચાર્યું કે ચાલ ને કવિતા લખી દઉં અને પછી રાજાના દરબારમાં જાઉં અને ઇનામ મેળવું, બરાબર. આ રીતે તેણે એનું નસીબ અજમાવાની કોશિશ કરી. તો એણે એક દિવસે કવિતા લખી અને રાજાના દરબાર તરફ નીકળી ગઈ. ચાલો હવે રાજાના દરબારમાં, બરાબર ને, સીધે સીધું આપણે જઈ શકાતું નથી, એના માટે ચોકીદારો આપણને પૂછે છે, અટકાવે છે, બરાબર. તો રાજા બિરબલ પહેલા તો પહેલા દરવાજા પર પહોંચ્યા, મહેલનો સૌથી પહેલો દરવાજો, ત્યાં પહોંચ્યા એટલે સૈનિકે તેમને રોક્યા, બરાબર ને. સૈનિકે રોક્યા અને પ્રશ્ન પૂછ્યો, ક્યાં જાઓ છો? તો બિરબલે કહ્યું કે રાજાના દરબારમાં જાઉં છું, બરાબર. તો હવે સિપાહીએ એને જવા દીધો ને, અને એક શરત રાખી, જો તું રાજાના દરબારમાં જાય અને તને જે ઇનામ મળશે તે ઇનામનું મને 1/10 આપવો પડશે, એટલે કે તારા ઇનામમાંથી મને ભાગ મળે તો જ હું તને અંદર જવા દઉં. તો હવે ન છૂટકે બિરબલે દરબાર માટે જવું હતું, તો એટલા માટે તેણે હા કીધું અને આગળ નીકળી ગયું, બરાબર. તો હવે જુઓ, બિરબલ આગળ ગયો તો ચોકીદારે મનમાં ને મનમાં વિચાર કર્યો કે જો બિરબલને 100 સિક્કા મળ્યો, કેટલા સિક્કા? જો બિરબલને 100 સિક્કા મળે તો મારો ભાગ કેટલો? એના માટે એણે ગણતરી કરી કે 100 સિક્કાનો 1/10 ભાગ, આપણે આગળ શીખી ગયા 100નો 1/10 ભાગ. તો એનો દાખલો આપણે શીખી ગયા 100/10, 0 0 કેન્સલ, એટલે કે 10 સિક્કા. 10 સિક્કા કોને મળશે? પહેલો ચોકીદાર. કોણ? પહેલો ચોકીદાર જે હશે તેને 10 સિક્કા મળશે, એવું તેણે મનમાં વિચારી લીધું, બરાબર. ચાલો હવે બિરબલ ધીમે ધીમે આગળ વધ્યો અને પહોંચ્યો બીજા ચોકીદાર, એટલે કે બીજા નંબરનો જે દરવાજો છે ત્યાં ચોકીદાર ઉભો હતો. હવે એ ચોકીદારે પણ એક જ શરત રાખી, હું તને અંદર જવા દઈશ, પણ તને જે ઇનામ મળશે એનો 2/5 ભાગ તારે મને આપવો પડશે, તો જ હું તને અંદર જવા દઈશ, બરાબર. તો બિરબલે હા કહી દીધું અને આગળ નીકળી ગયો. ચાલો હવે બિરબલ આગળ જાય છે, બરાબર. હવે ત્યારે ચોકીદાર જે આપણો સિપાહી છે તે મનમાં, બરાબર ને, ગણતરી કરે છે કે જો 100 સિક્કા મળશે, બિરબલને 100 સિક્કા મળશે તો મારો ભાગ કેટલો હશે? તો 100નો 2/5 ભાગ કોનો થવાનો છે? ચાલો 100નો 2/5 ભાગ એટલે 100 શીખી ગયા છે આગળ, 5 અને ગુણાકારમાં, ચાલો 100/5 કેટલા થવાના છે? 20 અને 2, એટલે કે 20 × 40 સિક્કા, કેટલા સિક્કા? 40 સિક્કા બીજો ચોકીદારને આપવાના થાય. બિરબલે 40 સિક્કા બીજા ચોકીદારને આપવાના. ચાલો બિરબલ આગળ જાય છે, નંબર એટલે કે છેલ્લો દરવાજો, બરાબર, ત્રીજા નંબરના ચોકીદાર પાસે જાય છે. હવે તો એ ચોકીદાર પણ એક જ શરત રાખે કે તારા ઇનામમાંથી મને અડધો ભાગ આપી દે, એટલે કે જે ઇનામ મળે એનો અડધો ભાગ મને આપે તો જ હું તને જવા દઈશ. ચાલ, બિરબલે હા કહી દીધું, આગળ દરબારમાં જતો રહ્યો. અને પછી ચોકીદાર શું કરે? ગણતરી કરે, જો 100 સિક્કા મળશે તો મારો કેટલો ભાગ? તો 100નો 1/2 ભાગ,
અડધા કેટલા ખાવાના છે 50 સિક્કા બરાબર 50 સિક્કા કોના ખાવાના છે ત્રીજા ચોકીદારના બરાબર હવે ધારો કે બીરબલને 100 સિક્કા મળે બરાબર બીરબલને કેટલા સિક્કા મળે 100 સિક્કા તો પહેલા ચોકીદારને કેટલા આપવાના છે 10 બીજા ચોકીદારને કેટલા આપવાના છે 40 અને ત્રીજા ચોકીદારને 50 એટલે અમે સરવાળો કરો તો 100 એ 100 સિક્કા ચોકીદારને જ આપવાના એટલે બીરબલ પર એક પણ સિક્કો વધશે નહીં બરાબર તો ધારો કે 100 રૂપિયા જ ઇનામમાં મળે તો બધા ચોકીદારને વહેતો વહેતો પાછો ઘરે જાય પાછો ઘરે જાય ને 50 મને આપશે 40 મને આપશે 10 મને આપશે એટલે બીરબલ પર લાસ્ટમાં એક પણ સિક્કો વધશે નહીં આ પ્રમાણેની ગણતરી થઈ બરાબર ચાલ હવે બીરબલ રાજાના દરબારમાં પહોંચી ગયો ચાલ તો હવે બીરબલે રાજાને કવિતા કહી અને કવિતા એટલી સરસ હતી કે રાજા પરે બીરબલને કહ્યું કે તને જે ઇનામ જોઈએ તે તું માંગી લે તને જે ઇનામ જોઈએ તે તું માંગી લે તો હવે બીરબલ કા બરાબર ખબર છે ચતુર હતો તો તેણે શું માંગ્યું ખબર બીરબલે માંગ્યા 100 થપ્પડ માંગ્યા શું માંગ્યું 100 થપ્પડ એટલે કે ટમાચો માંગ્યું શું 100 થપ્પડ બરાબર હવે તમે વિચારી લો બરાબર ને કે આ જે 100 થપ્પડ છે બીરબલને મળશે કે પછી ચોકીદારને મળશે બરાબર સમજ પડી એટલે બીરબલ કેટલો ચતુર હતો કે એને ખબર હતી કે દરેક ચોકીદારને જો હું આપનો જઈશ 100 100 સિક્કા દઉં બરાબર ને 100 જો હું માંગીશ તો દરેક જે ઇનામ જોવાનું છે કોને મળવાનું છે ચોકીદારને એટલે બીરબલે માંગી લીધા 100 થપ્પડ હવે 100 એ 100 થપ્પડ બીરબલને મળશે નહીં કેમ કારણ આપણે જોઈ ગયા કે ચોકીદારને જે દરેક ભાગ આપતો જાય તો બીરબલ પર એક પણ સિક્કો ન બચે તો હવે સિક્કાની જગ્યાએ શું થઈ ગયું થપ્પડ તો હવે બીરબલને એક પણ થપ્પડ પડશે નહીં બધા થપ્પડ કોને મળવાના છે ચોકીદારને એટલે આપણે વાર્તાનું નામ શું હતું લોભી ચોકીદાર લોભ કર્યો તેથી એની સજા પણ તેમને છેલ્લે મળી ગઈ એટલે બરાબર ને એટલે ગણિત ગણતા ગણતા બરાબર આપણને એક શીખ મળી ગયા છે કે આપણે લોભ કરવો જોઈએ નહીં મહેનતનું જ લેવું જોઈએ બરાબર ને એટલે આ પ્રમાણે આપણે રમતા રમતા સિમ્પલ દાખલા શીખ્યા છે ચાલો હવે એ જ પ્રમાણે રામુનું શાકભાજીનું ખેતરમાં આપણે ભરવા જવાનું છે ક્યાં જવાનું છે ભરવા જવાનું છે કોણ રામુ છે એનું શાકભાજીનું જે ખેતર છે એમાં આપણે ભરવા જવાનું છે ને ત્યાં આપણે જોવાનું છે કઈ કઈ શાકભાજી રોપી છે કેટલા ભાગમાં શાકભાજી રોપી છે ચલો ખેતર જોઈ લઈએ આ પ્રમાણે રામુએ ખેતર અને ખેતરમાં કેટલા ભાગ કર્યા છે 9 ભાગ કર્યા છે અને 9 9 ભાગમાં કઈ શાકભાજી રોપી છે આપણે જોઈ લઈએ તો પહેલા ભાગમાં છે મરચા પછી છે બટાકા પછી છે રીંગણ પાછા છે રીંગણ અહીંયા પણ આ ભાગમાં પણ અહીંયા છે ટામેટા અહીં છે પાલક પાલકની શું આવે ભાજી પછી અહીંયા આવે છે ટામેટા રોપ્યા છે બટાકા તો રામુ કેટલા સરખા ભાગ કર્યા 9 ભાગ બરાબર ચાલો એ જ પ્રમાણે બીજો પ્રશ્ન છે કે કેટલા ભાગમાં
કેટલા ભાગમાં બટાકા ઉગાડે છે બરાબર બટાકા કેટલા ભાગમાં ઉગાડે છે તો અહીં આપણે જોઈ લઈએ કે બટાકા ક્યાં છે આ રહ્યા બીજા બટાકા આ બીજા કોઈ છે એટલે કે બે ભાગ ના આપણે આગળ શીખી ગયા બે ભાગમાં ઉગાડે છે પણ ટોટલ ભાગ કેટલા છે 9 એટલે કે 2 ના છેદમાં 9 ભાગ બરાબર એટલે જવાબ લખોટિયા ધ્યાન આપવાનું છે કે 9 ભાગ ટોટલ છે એમાંથી 2 ભાગમાં શું છે બટાકા રૂપિયા છે ચાલો નંબર 3 કેટલા ભાગમાં બરાબર બટાકા છે એ પ્રમાણે કેટલા ભાગમાં મારે શોધવાનું છે રીંગણ રીંગણનો ભાગ કેટલો છે પ્રશ્ન આ પ્રમાણે છે કેટલા ભાગમાં બટાકાને બરાબર રીંગણ ચાલો રીંગણ કેટલા ભાગમાં છે જોઈ લઈએ एक, बे, चार, रिंगण पण केटला भाग मां छे, बे ना छेद मां नौ भाग, चार, एज प्रमाणे टामेटा, टामेटा केटला भाग मां छे, जोईए चार, एक, बे, ने, त्रण, एटले के नौ भाग, टोटल नौ भाग, ने, त्रण भाग मां टामेटा, रुपया, छे, એના પછી જોઈ લઈએ કે પાલકની ભાજી કેટલો ભાગ છે પાલકની ભાજી એક ભાગમાં રોપી છે એક ભાગમાં રોપી પણ કુલ કેટલા 9 એટલે એકના છેદમાં 9 ભાગ ચાલો એ જ પ્રમાણે હવે શું બાકી રહી ગયું મરચા તો મરચાનો કેટલો ભાગ છે એક કેટલો ભાગ છે એક એકના છેદમાં નવ ભાગમાં શું રોપ્યું છે મરચા ચાલો હજુ કોઈ શાકભાજી બાકી છે બટાકા ટામેટા ચાલ થઈ ચાલો હવે બીજા પ્રશ્નો પણ આપણે જાતે બનાવી શકીએ જેમ ટામેટા અને બટાકા ટામેટા અને બટાકા બંને ભેગા મળીને કેટલો ભાગ રોપે છે મળી કેટલો ભાગ રોપે બરાબર બંને સાથે મળી કેટલો ભાગ રોપશે તો ટામેટા જોઈએ કેટલા છે 1 2 3 અને બટાકા 1 અને 2 3 ને 2 5 કેટલા છે 5 એટલે કે 9 ના છેદમાં 5 ભાગ કોણ થવાનો છે ટામેટા અને બટાકા બરાબર ચલો એ પ્રમાણે આઠમો પ્રશ્ન ચાલો આઠમો પ્રશ્ન શું થવાનો છે કોઈ પણ પ્રકારનો આપણે બનાવી શકીએ છે જેમ કે રીંગણ અને બટાકા રીંગણ અને બટાકા સાથે મળીને કેટલો ભાગ રોપે છે તો રીંગણ જોઈ લઈએ 1 અને 2 અને બટાકા છે 1 અને 2 2 ને 2 4 એટલે કે 9 ના છેદમાં 4 સોરી 4 ના છેદમાં 9 ભાગ કોણ રોપે છે રીંગણ અને બટાકા બંને મળીને બરાબર આ પ્રમાણે આપણે ફટાફટ આ બધું શીખી ગયા જોઈ લીધું બરાબર હવે આજે આપણે જે શીખ્યા છે બરાબર તે આપણને એક પીડીએફ ફાઇલમાં મળશે હોમવર્કમાં પણ તમને ખેડાનું ચિત્ર આ પ્રમાણે હશે એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર